રહીને નંદી અને ભૃંગી જેમની સેવા કરે છે એવા ભગવાન શંકરની આરાધના કરવા માંડી શિયાળામાં ગળા સુધીના પાણીમાં બેસતી ઉનાળામાં પાંચ અગ્નિઓના ભડકા વચ્ચે બેસતી અને ચોમાસામાં કોઈ પણ વસ્ત્ર ઓળિયા વિના તપ કરતી તે જમીન પર સૂઈ જતી તે પ્રમાણે ભોજનમાં માત્ર ધૂમ્રપાન કરતી તેને નવ હજાર વર્ષ સુધી આ પ્રમાણે તપ કર્યું બધા ઋષિઓ તેની પ્રશંસા કરવા લાગ્યા ભગવાન શંકરે તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા મેઘાવતીએ આંખો ઉગાડીને તેમને વંદન કર્યા તે પ્રાર્થના કરવા લાગી હે શંભો આપે બાનાસોરનું રક્ષણ કર્યું આપે અલક રાજાની મરણ પામેલી પત્નીને જીવતદાન આપ્યું આપ શત્રુઓના નાશ કરનાર છો આપને હું મારા દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરું છું મેઘાવતીના ઉગ્ર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે કહ્યું હે પુત્રી હું તારા તપથી પ્રસન્ન થયો છું તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ તારું કલ્યાણ થાવ શિવની આ વાણી સાંભળીને મેઘાવતીને આનંદ થયો તેણે કહ્યું હે દીનાનાથ હે મહાદેવ મને રાત દિવસ પતિના વિચારો આવે છે માટે કૃપા કરી મને પતિ આપો પતિ આપો પતિ આપો બસ પતિ આપો મારે બીજી કોઈ ઈચ્છા નથી આમ કહીને તે કન્યા હાથ જોડી શંકર ભગવાન સામે ઊભી રહી મહાદેવજીએ કહ્યું હે ઋષિ કન્યા તે મારી પાસે પાંચ વખત પતિ માટે યાતના કરી છે તારી ઈચ્છા પૂર્ણ થશે તને પાંચ સદગુણિ પતિ મળશે એવો મારો આશીર્વાદ છે શંકર ભગવાનનું આવું વિચિત્ર વરદાન સાંભળીને મેઘાવતીને ઘણું દુઃખ થયું તેણે કહ્યું હે કૈલાસનાથ એક પતિને પાંચ સ્ત્રીઓ હોય એમ બને છે પરંતુ એક સ્ત્રીને પાંચ પતિ ન હોઈ શકે હું આપને આવું વરદાન ન આપવાની પ્રાર્થના કરું છું શંકર ભગવાને કહ્યું હે પુત્રી તું ડરીશ નહીં તે પુરુષોત્તમ માસ જેવા સર્વશ્રેષ્ઠ માસની હાંસી ઉડાડી છે અને દુર્વાસા જેવા મુનિનો તિરસ્કાર કર્યો છે તેના ફળ તરીકે તારે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ પાંચ પતિની સ્ત્રી બનવું પડશે અમે બધા દેવો પણ આ માસમાં વ્રત પૂજન કરીએ છે તારે આવા પવિત્ર માસની હવેથી કોઈ દિવસ નિંદા ન કરવી પુરુષોત્તમ માસના ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે એટલું કહી ભગવાન શંકર તરત જ અંતરધ્યાન થઈ ગયા આ શબ્દો સાંભળીને મેઘાવતી ચિંતાને લીધે નિસ્તેજ બની ગઈ પુરુષોત્તમ માસ વાર્તા અગિયારમી ધનેશ્વર અને ધનપાળ એક ગામમાં બે જણ રહે એક શેઠ અને બીજો બ્રાહ્મણ શેઠનું નામ ધનપાળ અને બ્રાહ્મણનું નામ ધનેશ્વર એકમાં નામ પ્રમાણે ગુણ અને બીજામાં નામથી ઉલટા ધનપાળ શેઠને ત્યાં ધનની રેલમ છે ધનેશ્વરને માંગીએ તો ટુકડોય ન મળે પણ કોઈ સુખી નહીં બંને જણા દુઃખી શેઠને ઘેર દીકરો નહીં અને ધનેશ્વરને ત્યાં ખાનારા ઘણા પણ ખાવાનું નહીં શેઠ વિચાર કરે હે ભગવાન આટલી બધી લક્ષ્મીને હું શું કરું કોઈ ભોગવનાર તો છે નહીં છ છ દીકરીઓ અવતરી પણ એ તો પારકા ઘેરની લક્ષ્મી મારું ઘર ઉઘાડું રહે એવું કંઈક કર મારા મરણ પછી કોઈ પીંડ દેનાર પણ નહીં હે પ્રભુ આવા જીવન કરતા તો મસ સારું આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યા વગર બહાર ગામ જવાને બહાને ગોર વનમાં ચાલી નીકળ્યા રસ્તે જતા તેમને એક બાવો મળ્યો બાવો બોલ્યો ભાઈ આ આવડે રસ્તે ક્યાં ચાલ્યા શેઠે કહ્યું મહારાજ હું જીવનથી કંટાળી ગયો છું એટલે મરવા નીકળ્યો છું ગમે તે રીતે હું મારા દેહનો અંત એક પુત્ર માટે આવું પગલું ભરો છો આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો કથા વાંચનાર બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો ભગવાન તમને જરૂર પુત્ર આપશે મહારાજ તમારું વચન માથે ચડાવું છું મારે ત્યાં પુત્ર થશે તો ભારોભાર સુવર્ણ બ્રાહ્મણને દાનમાં આપીશ તેનું મન નહીં દુભાવ પુત્રથી વધારે શું છે આમ વિચારી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા અને બાવાજી અંતર ધ્યાન થઈ ગયા ધનેશ્વર ભૂખ તરસથી લથડિયા ખાતો ખાતો વનમાં જતો હતો એવામાં તેને પણ પેલો બાવો સામા મળ્યો બાવાએ પૂછ્યું ભાઈ અવડે રસ્તે ક્યાં ચાલ્યા બાવાજી હું મરવા જાઉં છું તમારે શું બાઓ બોલ્યો ભાઈ મરવું મરવું કરશો નહીં દુઃખ પડે તો ડરશો નહીં અવડે રસ્તે ચડશો નહીં કહે તારે સાનું દુઃખ છે પૈસાનું ને હા બાવાજી હું પુરુષાર્થ કરી કરીને થાકી ગયો પણ બધેથી નિરાશા મળી ભાઈ આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે કથા વાર્તા વાંચજે તારું ભવનું દરિદ્ર મટી જશે આપઘાત કરવો એના જેવું બીજું કોઈ પાપ નથી જા આપઘાત કરીશ તો આથી ભૂડો અવતાર મળશે અને અનાજ તો શું પાણીનો પીવા પણ નહીં મળે પાવાના શબ્દો પર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો તે પાછો ઘરે આવ્યો અને પુરુષોત્તમ માસનો સંકલ્પ કર્યો એવામાં પુરુષોત્તમ માસ આવ્યો ધનેશ્વર વહેલો ઉઠે નદીએ નાહવા જાય નાહી ધોઈને પીપળાના ઝાડ નીચે બેસે અને કથા વાંચે ધનપાળ સેટ પર નાહી ધોઈ ધનેશ્વરની પાસે એક જીતે કથા સાંભળે શેઠાણીએ પૂળા દાડા જતા હતા અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠને ઘેર ફૂલ જેવો દીકરો અવતર્યો શેઠ તો રાજીના રેડ થઈ ગયો પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું ઉજવનામાં તેમને પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા અને ધનેશ્વરને પોતાના ગોળ તરીકે છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું મહારાજ તમારે દર મહિને ખાવા માટે જોઈએ તેટલું અનાજ મારે ત્યાંથી લઈ જશો ધનેશ્વરને આ ભાવનું દરિદ્ર મટી ગયું ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને વૈકુંઠ લોકમાં ગયા આવા પુરુષોત્તમ માસનો પ્રભાવ છે જય પુરુષોત્તમ ભગવાન